નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે એક કિલો વોટ અવર બરાબર થ્રી પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેનરે સિક્સ જૂલ કેવી રીતે થાય છે તેની સમજ મેળવીશું મિત્રો આપણા ઘરમાં જે વિદ્યુત ઊર્જા વપરાય છે એનો એકમ વોટ છે અને એનો મોટો એકમ જે છે એ કિલો વોટ અવર છે અહીંયા આગળ આપણે આ વિડીયોની અંદર એક કિલો વોટ અવર બરાબર કેટલા જૂલ થાય તેની સમજ મેળવીશું સૌથી પહેલાં એના માટે હું એક કિલો વોટ અવર લખીશ એટલે કે એક કે ડબલ્યુ એચ કે ડબલ્યુ એટલે કિલો વોટ અને એચ ફોર અવર અવર એટલે કલાક અને હું આ રીતે લખી શકું એક કિલો વોટ ગુણ્યા એક કલાક એક અવર હવે આ મારે કિલો કાઢવા છે એટલે એક કિલો બરાબર એક હજાર થાય અને પાછળ વોટ એમના એમ એટલે એક કિલો વોટ બરાબર બીજી રીતે કહું તો એક હજાર વોટ થાય ગુણ્યા એક કલાકની સેકન્ડો છત્રીસો હોય એટલે ગુણ્યા છત્રીસો સેકન્ડ હવે એક વોટ બરાબર આપણે જાણીએ છીએ મિત્રો એક વોટ બરાબર એક જૂલ પ્રતિ સેકન્ડ થાય એટલે હું એ ડબલ્યુ જે વોટ છે એની જગ્યાએ લખી શકું જૂલ પ્રતિ સેકન્ડ આ એક હજાર એમના એમ આ છત્રીસો સેકન્ડ એમના એમ હવે આપણે આનું સાદુ રૂપ આપીશું જેથી છત્રીસો ગુણ્યા એક હજાર થશે એટલે છત્રીસ લાખ થશે અહીંયા આગળ છત્રીસ લાખ અને આ પ્રતિ સેકન્ડ એમના એમ સેકન્ડ એમની એમ અહીંયા આગળ હું આ છેદમાં સેકન્ડ છે અને અહીંયા છે સેકન્ડ છે એટલે સેકન્ડ સેકન્ડ ઉડી જશે જેથી મને મળશે છત્રીસ લાખ જૂલ અને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીશું એટલે અહીંયા આગળ એક બે ત્રણ ચાર પાંચ અને છ મીંડા થશે થ્રી પોઈન્ટ સિક્સ લખવા માગું છું ત્રણ પોઈન્ટ છ એટલે ગુણ્યા દસની છ ઘાત થશે એટલે લખી શકું થ્રી પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ સિક્સ અને અહીંયા આગળ જૂલ એટલે કહી શકાય કે એક કિલો વોટ અવર બરાબર ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત જૂલ આમ એક કિલો વોટ અવર એટલે કે એક કલાકમાં એક કિલોવટ જેટલી વિદ્યુત ઉર્જા વપરાય તેવું કહી શકાય કે આ એક કલાકમાં વપરાતી જે વિદ્યુત ઉર્જા જે છે એ ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત જૂલ જેટલી વિદ્યુત ઉર્જા વપરાય છે મિત્રો જે વ્યવસાયિક સંસ્થાઓ હોય છે એટલે કે કારખાનાઓ ફેક્ટરીઓ બેન્કો વગેરેમાં ઘરોમાં જે વિદ્યુત ઊર્જા આપણા ઘરે આવે છે એનો જે એકમ જે છે આપણે જ્યારે લાઇટ બિલ આવે એમાં જે વિદ્યુત ઊર્જાનો એકમ જે છે એ કિલો વટ અવરમાં દર્શાવવામાં આવે છે એટલે કે એની અંદર જે ઉર્જા જે છે એ એક કલાકમાં કેટલી વપરાય તો એક કિલો વટ અવર જેટલી વપરાય એટલે એક કિલો વટ અવર જેટલી જો વિદ્યુત ઊર્જા વપરાય તો એ એક યુનિટ વિદ્યુત ઉર્જા વપરાય છે એવું કહેવાય બીજી રીતે મિત્રો હું તમને કહું તો એક હજાર વોટનું સાધન અથવા બીજી રીતે કહું તો એક કિલો વોટનું સાધન એક કિલો વોટકો કે એક હજાર વોટ કો બે સરખું જ છે એટલે એક કિલો વોટનું સાધન અથવા તો એક હજાર વોટનું સાધન આપણા ઘરમાં જો એક કલાક જેટલો સમય ચાલે તો એ એક યુનિટ જેટલી વિદ્યુત ઉર્જા વાપરી કાઢે અથવા તો એક યુનિટ જેટલો પાવર બારે આમ એક યુનિટ બરાબર એટલે અહીંયા આગળ એક યુનિટ વિદ્યુત ઉર્જા વપરાય છે એટલે એક યુનિટ વિદ્યુત ઊર્જા વપરાય તો કેટલા ઝૂલ વપરાય તો એક યુનિટ વિદ્યુત ઉર્જા ક્યારે વપરાય પહેલાં પહેલું તો એક કિલો વોટનું સાધન અથવા તો એક હજાર વોટનું સાધન જો એક કલાક આપણા ઘરમાં ચાલે તો એક યુનિટ વિદ્યુત ઉર્જા વપરાય બીજી રીતે કહું એક યુનિટ વિદ્યુત ઊર્જા વપરાય એટલે કેટલી વપરાય કહેવાય તો થ્રી પોઈન્ટ સિક્સ ગુણ્યા દસની છ ઘાત ઝૂલ જેટલી વિદ્યુત ઉર્જા વપરાય એમ કહેવાય